પર ઉતરવાનો મુખ્ય આશ્રય અને હેતુ એક જ છે કે હું છેલ્લા 5 વર્ષથી આ સોસાયટીની અંદર કાયમી નિવાસ ધરાવું છું અને જે સમયથી અમને બ્રોશર આપ્યા પછી લગભગ 2013ની આપની વાત કરું તો 2013થી અમને આ મકાન અમે સેલ કરીને અમે લીધેલું છે બિલ્ડર્સીઓ દ્વારા બેન દેવિકાબેન શેઠ તેમજ અર્તાબેન ઉપાધ્યાય અમારા મુખ્ય બે બિલ્ડર્સીઓ અને એમને બ્રોશરની અંદર બહુ લોભાવણી જાહેરાતો આપી અને કેટલાય સરસ મોટા સપના બતાવ્યા જેવા કે ક્લબ હાઉસ ક્લબ અહીંયા સ્વિમિંગ પૂલનું આયોજન સુરક્ષાનો પ્રશ્ન છે સ્વચ્છતાનો પ્રશ્ન છે લાઇટ મેન્ટેનન્સનો પ્રશ્ન છે મુખ્ય ગેટનો પ્રશ્ન છે આવા તો અનેકા અનેક પ્રશ્નો આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રી તેમજ જિલ્લાધિકારી વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી TDO ઓફિસ રૂરલ પોલીસ સ્ટેશન અને અનશન ઉપરવાનો મુખ્ય સમાચાર અમે પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી જિલ્લાને પણ જાણ કરેલી છે અને બંને બિલ્ડરશ્રીઓને સોશિયલ મીડિયા થ્રુ તેમજ રૂબરૂમાં પણ અમે જાણ કરેલી છે કે આજરોજ અમારા કેટલાય વર્ષો જૂના પ્રશ્નો 2013થી લઈને આજ દિન સુધીના જેટલા પણ પ્રશ્નો મારી પૂર્વ પ્રમુખશ્રીઓ દ્વારા પણ થયેલા છે આજે પણ હું 1.5 મહિનાથી સતત આ લોકો જોડે વારંવાર ટેલિફોનિક દિવસના 2-5 ફોન સાહેબ શ્રી હું કરી રહ્યો છું છતાં આ લોકોનું પેટનું પાણી હલતું નથી અમે ભૂતકાળની અંદર આ બાબતે કલેક્ટરશ્રીની પણ જાણ કરેલી હતી સ્વચ્છતા અંગે અહીંયા કેટલાય પ્રશ્નો થઈ ગયેલા છે અને એનું સંપૂર્ણ વર્ણન બિલ્ડર્સીઓનું પણ અમે કરેલું છે પણ છતાંય આજ દિન સુધી એમને કશું જ એટલે કશું જ કાર્ય કર્યું નથી આપ અહીંયા જો કવરેજ કરતા હોય તો અમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ પણ બતાવો કે અમારું ક્લબ હાઉસની પરિસ્થિતિ જુઓ અમારા કોમન પ્લોટની પરિસ્થિતિ જુઓ અમારા મુખ્ય કેટેગરી સ્વચ્છતાની પરિસ્થિતિ જુઓ અહીંયા આજે જે પરિસ્થિતિ જે ચોખ્ખાઈ દેખાઈ રહી છે થોડા અંશે એ અમે પોતા મારું મેન્ટેનન્સ બિલ્ડર્સીઓ જોડે જ અમે છે તમામ રહીશ્રીઓનું અમે આપમેરે ફંડ ફાળો ભેગો કરી અને અમે આ સ્વચ્છતા કરેલી છે નહીં કે મેન્ટેનન્સ દરેક રહીશો જોડે 500,000 રૂપિયા 1200 રૂપિયા લઈ અને અમે આ સ્વચ્છતા કરી છે સાહેબ બાકી અહીંયા 72માં 72 હાલત પરિસ્થિતિ મધુવન રેસિડેન્સીની છે જેમાં મોટામાં મોટો રોલ બંને બિલ્ડર્સીઓનો છે ખાસ કરીને જે દેવિકાબેન છે એમના હસબન્ડ ભાઈ શ્રી અમિતકુમાર શેઠ જેમનો વારંવાર અમે ટેલિફોનિક સંપર્ક કરીએ છીએ 5 ઓક્ટોબરથી સતત હું એમને મારા રેગ્યુલર નંબર પરથી કોલિંગ કરી રહ્યો છું પ્રમુખની હેસિયતથી છતાં પણ એ માત્ર ઠાલા ઠાયા વચનો એમાં 5 તારીખથી તો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે અને આજે ના છૂટકે મારી સોસાયટીનું નર્ક જે વોટરવર્ક્સનું કનેક્શન સંપૂર્ણ કપાઈ ગયું મારી સોસાયટીના નાના બાળકો કેટલાય પરિવારો સવારના આજે 2 દિવસથી પાણી વિનાના બેસી રહ્યા છે સાહેબ ઘરમાં પાણીનું ટીપ નથી તો પ્રમુખશ્રી તરીકે મને પણ પાણી પીવાનો કે અન્ન ખાવાનો કોઈ જ અધિકાર નથી જ્યાં સુધી તમામ માગણીઓ મારી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ બંને બિલ્ડર્સીઓ કમ્પ્લીટલી નોટરી કરી અને દરેક વસ્તુની જે સમયમર્યાદા છે મારે એક પણ વસ્તુ વધારાની જોઈતી નથી જે બ્રોશરની અંદર જે સુવિધાઓ આપવાનો વચન એમને અમને આપેલા છે એ વચનો જ્યાં સુધી પૂર્ણ કરવાની તારીખ સીમિત નહીં કરું ત્યાં સુધી હું અન્નજનનો સદાય ત્યાગ કરીશ આપને જણાવું છું જય હિન્દ જય ભારત